चैनल ऑफ बड़ोदरा। सूरत में महिला म्युनिसिपल काउंसिलर पर पुलिस द्वारा हाथ उपाड़वानी तथा कपड़ा फाड़ी नाखवानी घटनाना विरोध में आज वडोदरा शहर आम आदमी पार्टी द्वारा शहरना डेरीडेन सर्कल पासे भान भूलेली भाजपनी तानाशाही सामे सूत्रोच्चार साथे विरोध प्रदर्शन करता पुलिस द्वारा अटकायत करवामां आवी हती। गुजरात स्थापना दिवसे सूरत महानगरपालिकानी सभामां सभा दरमियान आम आदमी पार्टीना चूंटायेला म्युनिसिपल काउंसिलरो द्वारा जनताना कामो नहीं कराता होवाना मुद्दे पोतानी वातनी रजूआतने ओगणनावाना मुद्दे पालिकामां रामधूण योजी हती। जेमा सूरतना मेयर हेमाली बोगावाला द्वारा पोलीसने बोलावी कायदानो दुरुपयोग करी आम आदमी पार्टीना महिला तथा पुरुष काउंसिलर उपर हाथ उपाड़वामां आव्यो हतो अने हद तो ते वटावी के महिला काउंसिलरना कपड़ा पण आख्या स्थानमां फाड़वामां आव्या। एक तरफ भाजपा महिला सन्माननी महिला उत्थाननी मोटी मोटी वातो करे छे ज्यारे बीजी तरफ महिला नगरसेवक साथे आ रीते उद्धताय भर्यु वर्तन केटलू योग्य। आ बाबते समग्र गुजरातमां आम आदमी पार्टी द्वारा भाजपनी तानाशाही सामे विरोध प्रदर्शन करवामां आव्यु हतुं। आजे आम आदमी पार्टी वडोदरा द्वारा शहेरना डेरीडेन सर्कल खाते भान भूलेली भाजपनी तानाशाही सूत्रोच्चार अने प्लेकार्ड साथे विरोध प्रदर्शन करता पोलीस द्वारा आम आदमी पार्टीना शहर प्रमुख वीरेन रामी पूर्व प्रमुख प्रतिमा व्यास पटेल एडवोकेट शीतल मिस्त्री तथा पल्लवीबेन परमार सहितना पदाधिकारीओ कार्यकर्ताओनी अटकायत करवामां आवी हती। ગઈકાલે સુરતની અંદર જે કોર્પોરેટર સાથે જે ઘટના બની છે કોર્પોરેટર ધરણા પર બેઠા હતા એ પોલીસ કર્મીઓ દ્વારા એ લોકોને માર મારવામાં આવ્યો છે અને મહિલા કોર્પોરેટરને કપડાં ફાડી નાખવામાં આવ્યા છે। સત્તાધારી પક્ષ જો મહિલાઓની સુરક્ષા નથી જાળવી શકતી તો મહેરબાની કરીને સત્તા છોડી દે। સરકાર મોટી મોટી વાતો કરે છે મહિલાઓની સુરક્ષા માટે, ક્યાં છે આજે સુરક્ષાઓ? જ્યારે આજે ધરણા ઉપર બેઠેલા કર્મચારીઓ સત્તાધારી જે કર્મચારીઓ બેઠા હતા એ લોકોને આજે ખોટી રીતે માર મારવામાં આવ્યો છે અને એ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો સરકાર આજે દીકરીઓ બચાવવાની મોટી મોટી વાતો કરે છે, ક્યાં છે આજે મહિલાઓની સુરક્ષાઓ? સરેઆમ દીકરીઓના ગળા કાપવામાં આવે છે, સરેઆમ બેન દીકરીઓની ઇજ્જત આબરૂ ઉપર હાથ લગાવવામાં આવે છે। તો સત્તાધારી પક્ષ જો બહેનોની સુરક્ષા નથી જાણી શકતી તો મહેરબાની કરીને સત્તા છોડી દે અને અમને મહિલાઓની સુરક્ષા માટે પ્રોટેક્શન આપે। આજે અમે લોકો સી આર પાટીલ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે। જો સી આર પાટીલ જો આ નથી જાળવી શકતા બહેનોની સુરક્ષાઓ તો મહેરબાની કરીને સત્તા છોડી દે। આજે અમે લોકો મહિલાઓની સુરક્ષા માટેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે। માંગણી છે, ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસ હતો અને આટલા સારા આટલા મોટા દિવસની અંદર જે રીતે સુરતના અમારા કોર્પોરેટર એક ભાઈને કોર્પોરેટરનું ગળું દબાવવાની કોશિશ કરી, બહેનને કપડાં ફાડી અને એમને પરેશાન કરવામાં આવે, મને આનાથી વધારે શબ્દો હું નહીં કરી શકું। કારણ કે આપણે પણ સંસ્કારી લોકો છે, ભાજપ જેવા નિર્લજ્જ અને બેશરમ લોકો નથી, એટલે આનાથી વધારે હું કંઈ નહીં કહું કે એક બહેનને આ રીતે, તમારી દીકરી નથી, તમારા ગુજરાતની દીકરી નથી, તમારા દેશની દીકરી નથી, આ રીતનું તમે વર્તન કરો કેટલું સારું લાગે છે, તમને શોભા દે છે। સી આર પાટીલ બુટલેગર એક પ્રમુખ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને એમના શહેરની અંદર આ રીતની કાર્યવાહી થાય છે, ખૂબ જ શરમજનક છે, નિંદનીય છે। આ જે કૃત્ય કરવામાં આવ્યું છે, પોલીસોને સસ્પેન્ડ કરવામાં આવે, એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દેશના પ્રધાનમંત્રી તમે પણ શરમ કરો, તમારા જ ગુજરાતની બહેન દીકરીઓની અંદર, તમારા જ સરકારની અંદર, તમારા જ પ્રમુખના પ્રદેશ પ્રમુખના શહેરની અંદર આ રીતે બહેનની ઉપર આ રીતે હુમલો થાય છે, ખૂબ જ શરમજનક છે। તમે પણ રાજીનામું મૂકી દો છો, મૂકી દો, આ ભાજપની સરકાર બહુ જલ્દી ઘર ભેગી થશે। પ્રતિમા વ્યાસ પટેલ, શહેર પૂર્વ પ્રમુખ, મધ્ય ગુજરાત।